પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. તેમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને સહિત નગરસેવકો અને વોર્ડ ઇન્સ્પેક્ટરો મૌન સેવી રહ્યા છે, ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફામ બની બિન અધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાનમાં લીધું છે. આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગતમાં ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેક્ટર દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હુકમો કરવામાં આવ્યા હોવા છતાં પણ આજ દિન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આજે પીટીએ ન્યૂઝના અહેવાલનો 82મો દિવસ હોવા છતાં સત્તાધીશો અને અધિકારીઓ પાટણ શહેરમાં બની ગયેલા અનઅધિકૃત દબાણો સામેના મૌન પ્રત્યે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના જલારામ ચોક પાસે શક્તિનગરના નાકા પર બની રહેલા અનઅધિકૃત દબાણને અગાઉ નગરપાલિકાએ દૂર કરતા મકાન માલિક દ્વારા પોતાના સ્વખર્ચે અનઅધિકૃત દબાણ દૂર કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ પાંચાભાઈ માળીની બદલી થતાં જ તેનો લાભ ઉઠાવી દુકાનદારે પોતાના સ્વખર્ચે અનઅધિકૃત દબાણ દૂર કરવાના બદલે ફરીથી અનઅધિકૃત દબાણ બાંધી દેવામાં આવતા આવા અનઅધિકૃત દબાણો કરવા પાછળ કોના છુપા આશીર્વાદ જોવા મળી રહ્યા છે તેવું પણ ચર્ચાસ્પદ બની રહ્યું છે. તો સુભાષ ચોક પાસેનો એક નવીન બની રહેલ શોપિંગ સેન્ટર પણ અનઅધિકૃત હોવાથી ચીફ ઓફિસર દ્વારા તેનું પણ દબાણ દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ રાજકીય ઓથા હેઠળ આ દુકાન માલિકે પોતાનું ફરીથી અનઅધિકૃત બાંધકામ કરી નગરપાલિકા અને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવું દુકાન માલિકે સાબિત કર્યું હતું. તો જૂના રેડક્રોસ ભવનની સામે આવેલા ભોગી બેચર નામના વેપારીએ પણ અનઅધિકૃત દબાણ કરીને તેમાં કોમર્શિયલ ધંધો પણ ચાલુ કરી નાખ્યો છે. તેમ છતાં પાલિકા દ્વારા વેપારીને 3-3 નોટિસો પાઠવ્યા બાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા રાજકીય આગેવાનો અને પાલિકાના કેટલાક સત્તાધીશો આવા વેપારીઓ અને દબાણકર્તાઓને છાવરતા હોવાનું પણ જોવા મળતા તેઓ બેફામ બની પાટણ શહેરને બાનમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. તો શું પાટણ શહેરના અનઅધિકૃત દબાણોના ફાટી નીકળેલા રાફડાને કાબૂમાં લેવા પાલિકા તંત્ર દ્વારા પર તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે ખરા?